ના રામનગરમાં રહેતા મહેશ વસરાનીએ ઓલપાડ કિમરોડ ઉપર બ્લોક નંબર 50માં ધર્મેશ પટેલ નામના વ્યક્તિની માલિકીની જમીનમાં 13,200 મીટર જમીનનો સોદો કર્યો હતો. જો કે આ જમીનમાંથી મોટાભાગની જમીન સરકારી માર્જિનવાળી એટલે કે સીઓપી સહિતની જગ્યાવાળી જમીન આપવામાં આવી છે. એટલે મહેશ વસરાનીની માંગણી છે કે તેમને ચોખ્ખી જમીન આપવામાં આવે. મહેશ વસરાનીએ જણાવ્યું હતું કે તેમણે ધર્મેશ પટેલને 1,32,00,000 રૂપિયા આપીને ઓલપાડ કિમ રોડ ઉપર જમીનની ખરીદી કરી હતી. છેલ્લા 2 વર્ષથી જમીન માલિક ધર્મેશ પટેલ મહેશ વસરાનીને જમીન અપાવવાના વાયદાઓ કરી રહ્યા હતા, પરંતુ હજી સુધી મહેશ વસરાનીને ચોખ્ખી જમીન અપાવવામાં આવી નથી. તેથી મહેશ વસરાની દ્વારા પોતાની પાસે જે ચોખ્ખી જમીન હતી તેમાં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ધર્મેશ પટેલ નામના જમીન માલિકી દ્વારા મહેશ વસરાનીને કહેવામાં આવ્યું કે તમારો રસ્તો આગળથી નથી, તેમ કહીને મજૂરોને પણ ધમકાવવામાં આવ્યા હતા. ધર્મેશ પટેલ નામના વ્યક્તિએ મહેશ વસરાની પાસેથી પૈસા લઈને પણ સરકારી જમીન આપી હોવાની લઈ મહેશ વસરાની ન્યાયની માંગણી કરી રહ્યો છે. તો બીજી તરફ ધર્મેશ પટેલ પર મહેશ વસરાનીના મજૂરોના હાથપગ ભાંગી નાખવાની ધમકી આપવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. હાલમાં આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાન ઓલપાડમાં કનૈયા રેડીમેડ નામની છે. આ જે અમે પ્લોટો ધર્મેશ ભાઈ પાસેથી લીધા હતા એમને 13,261 મીટરના પૈસા લીધા છે અને જમીન જે ચોખ્ખી છે તે 4,895 મીટર આપેલી છે અને બીજી સીઓપીને અને ખુલ્લી જે માર્જિનવાળી જમીન છે તે આપીને અમારી સાથે છેતરપિંડી કરી છે. અમારી માંગણી છે કે અમને જેટલા પૈસા લીધા છે જેટલી જમીનના એ અમને ચોખ્ખી જમીન આપો જે હકની છે. અમે રજૂઆત એમને જ એમને આખા ફેમિલીને કરેલી, બીજા કોને રજૂઆત કરી? સરકારમાં તો જવાય નહીં જ્યાં સુધી એ લોકો અમને આશ્વાસન આપતા હતા, આ કરી આપીશું, આ કરી આપીશું, આ કરી આપીશું. અને એ લોકો અસલ બડગામના છે ને મારો ઓલપાડમાં 50 વર્ષથી ધંધો છે. એમની સાથે ઓળખાણ હતી, પહેચાન હતી, અમને એમના વિશ્વાસ પર રહ્યા. ધર્મેશભાઈ પોલીસમાં પહેલે ફરિયાદ આપેલી 28/6 આપેલી અમે પાસે, જ્યારે એ લોકોએ ધમકી આપી ગયા 28/6 આપેલી, પછી અમને બોલાવેલું અને એ લોકોએ કહ્યું કે આ તો કોર્ટ મેટર છે, તમે કોર્ટમાં જાઓ.